ગુજરાતના અને ભારતીય જનતા પાર્ટીના ઘડતરમાં કેશુબાપાનો એક અલગ જ સહયોગ છે અને કેશુબાપાના આ સહયોગને ક્યારે પણ ના ભારતીય જનતા પાર્ટી ભૂલી શકશે ના ગુજરાત ભૂલી શકશે હવે કેશુબાપાના જે પુણ્યતિથિ છે તે આવી રહી છે એટલે ચોથી પુણ્યતિથી હવે આવી રહી છે તેવામાં આંતરરાષ્ટ્રીય કુર્મી સમાજ જે એક નવું સંગઠન બનાવવામાં આવ્યું છે અને એક વિશાળ રેલી કરવાની છે અને આ જે જનસભા છે એ રાજકોટની અંદર કરવામાં આવશે આપણી સાથે અત્યારે ચિરાગભાઈ પટેલ અને જિગીશાબેન બંને જોડાયા છે તેમની સાથે જ ચર્ચા કરીશું કારણ કે આ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે નવી બનાવવામાં આવી છે ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે પાટીદારોને એક છત નીચે લાવવાનો પ્રયત્ન છે જે અત્યાર પહેલાં આ પહેલાં ચિરાગભાઈ અને હાર્દિક પટેલને એ લોકોએ કર્યો હતો પરંતુ ક્યાંક પાટીદારો ઘણા વિખરાયેલા દેખાયા છે ફરીથી એક મંચ નીચે લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ચિરાગભાઈ શરૂઆત તમારાથી કરીશ કે કેશુ બાપાને યાદ કરી અને કેશુ બાપાના જે વિશાળ જનસભા તમે લોકો કરવા જઈ રહ્યા છો ફરીથી પાટીદારો એક નવા આંદોલન તરફ આગળ વધી રહ્યા છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના એ કોઈ આજનો વિચાર નથી એક નવું નામ છે ઘણા વર્ષોથી અમારા પૂર્વજો અમારા વડવાઓએ સ્વર્ગ ચિમનભાઈ પટેલ પણ એ આંતરરાષ્ટ્રીય કુર્મી મહાપરિષદના પણ ઉપાધ્યક્ષ રાષ્ટ્રના રહી ચૂક્યા છે ગોરધનભાઈ ઝડફિયા પણ આંતરરાષ્ટ્રીય કુર્મી ક્ષત્રિય મહાસભાના પ્રમુખ રહી ચૂક્યા છે દેશના અને એટલે અમારા જે પૂર્વજોએ કે અમારા જે વડીલોએ જે કામ કર્યું છે એકદમ સમાજ માટે સારું કામ કર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ત્રુટી રહી જતી હોય છે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું કામ કરે તો ક્યાંક ત્રુટીઓ રહી જતી હોય છે અને ત્રુટીઓમાંથી શીખીને અથવા શું શું કરી શકાય એ ત્રુટીઓ પૂરી કરવા માટે અમે એક આ નવા સંગઠનનું નિર્માણ છેલ્લા ચાર પાંચ વર્ષના મનોમંથનના લીધે કર્યું છે કે ભાઈ આ શું શું ખામી છે સમાજમાં શું શું સમાજને આપણે આપી શકીએ એ બધા વિચારોના અંતે એક આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનું નિર્માણ કર્યું છે અને જો સમાજની આપણી મોટી સંસ્થા અમે ઊભી કરતા હોય તો અમારી ફરજ છે કે અમારા સમાજના મોભી એક તો આખા દેશના સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર હતા પરંતુ એમને આખા દેશ માટે કામ કર્યું એ જ રીતે જો ગુજરાતના કોઈ મુખ્ય ચહેરો પાટીદારનો જોવામાં આવે તો એ બાપાથી કોઈ પાટીદાર ચહેરો ગુજરાતમાં મોટો છે નહીં હતો પણ નહીં તો એવા કેશુ બાપાને યાદ કરી કેશુબાપાના આશીર્વાદ લઈ અને આવનારી ઓક્ટોબરમાં એન્ડમાં કેશુબાપાની પુણ્યતિથિ આવી રહી છે તો કેશુબાપાને યાદ કરીને અમે કેશુબાપાની પુણ્યતિથિની ત્યાં ઉજવી અને એની શરૂઆત કરી રહ્યા છે શ્રદ્ધાંજલિ આપીને પણ એની જરૂરત કેમ લાગી કારણ કે શરૂઆત પાટીદાર જ્યારે ભેગા થઈ રહ્યા છે કારણ કે બે હજાર સત્તરની અંદર પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આરક્ષણ માંગવામાં આવ્યું હતું જે હજી સુધી તો મળ્યું નથી ક્યાંક ફરીથી એકવાર પાટીદાર આરક્ષણ આંદોલનની જે માંગ હતી એ માંગને ફરીથી શરૂ કરવાની વાત આવી રહી છે ગોપીબેન પાટીદાર અનામત આંદોલન સમિતિના અમે ફાઉન્ડર મેમ્બર હતા એ વખતે અમે આ સમિતિ ચાલુ કરેલી સમિતિ બનાવેલી ફક્ત ફક્ત પાટીદાર સમાજને અનામત મળે એના માટે કોઈના કોઈ લીધે અમને એમાં થોડી સફળતા મળી છે હજુ ઘણું બધું કરવાનું બાકી છે એટલે અને આંદોલનના અંતે જે રીતે સમાજ વિખરાયો સમાજને લાભ પણ મળ્યા એટલે કોઈ પણ કાર્ય હોય એના પ્લસ અને માઇનસ બંને પાસા હોય છે ઘણું બધું સમાજને મળ્યું પણ છે ઘણું બધું સમાજે ગુમાવ્યું પણ છે એટલે આંદોલન જ્યાં અંત આવ્યો ત્યાંથી હજુ ઘણું બધું કરવાનું બાકી હતું બાકી છે જ્યારે સાથે મળીને આંદોલનની શરૂઆત કરી ત્યારે પણ અમારી ડિઝાઇન ક્લિયર હતી કે આપણે ક્યાં જવું આ દેશના પાટીદારોને કુર્મીઓને એક કરવા પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં ખામી રહી ગઈ છે એનું કારણ છે કોઈ પણ આંદોલન હોય કે કોઈ સંસ્થા જો અનઓર્ગેનાઇઝ હોય તો એ એના લક્ષ સુધી પહોંચી ન શકે એટલે અમે આંતરરાષ્ટ્રીય કુર્મી શનાઈ ઓર્ગેનાઇઝ સંગઠન બનાવી રહ્યા છીએ એના કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર થશે આવનારા પાંચ વર્ષમાં એક લાખ કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર થાય એના માટેની આખી રૂપરેખા તૈયાર થશે પાટીદાર સમાજના પ્રશ્નો શું છે અત્યારે સમાજમાં જઈએ તો બેન કોઈ પણ ગામમાં જઈએ તો સો બસો છોકરાઓના વેવિશાળ બાકી છે સંબંધો બાકી છે એમના લગ્ન નથી થતાં તો એને પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા બીજા રાજ્યોમાં વસતા પાટીદારોને દીકરીઓ સાથે એક પારિવારિક વ્યવહાર થાય એ એના માટે પણ અમે કામ કર્યા છીએ આ સમય જેમ જતો જાય છે એમ દૂષણો પણ સમાજમાં વધી રહ્યા છે તો એના આ વ્યસન મુક્ત સમાજ બને એના માટે પણ આગળ વધી રહ્યા છે ખેડૂત પાટીદાર સમાજ એક કિસાની સાથે સંકળાયેલો સમાજ છે ખેડૂત સમાજ છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂત સમાજના પણ ઘણા પ્રશ્નો છે અત્યારે આઈટેક જમાનો છે આઈટીવાળા છોકરાઓ છે ઘણા જોબના પણ પ્રશ્નો છે તો આંતરરાષ્ટ્રીય કુર્મી શાળાએ ફક્ત એક અનામતના વિષય માટે નહીં પરંતુ સમાજના ઘણા બધા જે વિષયો છે જે તકલીફો છે જે પીડાઓ છે એ પીડાઓને વાંચા આપવાનું કામ કરશે અને આવનારા અમે નામ પણ એવું રાખ્યું છે આંતરરાષ્ટ્રીય એટલે ફક્ત ગુજરાતમાં રહેતો નહીં આ દેશમાં રહેતો નહીં વિશ્વમાં રહેતો પાટીદાર એક છત્ર નીચે આવે કુર્મી એટલે ગુજરાતમાં પટેલ તરીકે ઓળખાય છે રાજસ્થાનમાં ગુર્જરો છે મરાઠમાં મરાઠાઓ છે મહારાષ્ટ્રમાં ત્યાં પટેલ છે કુમાર પટેલ છે કુર્મી છે ચંદ્રબાબુ નાયડુ કુર્મી છે અનુપ્રિયા પટેલ અમારા અત્યારે હાલ સરકારમાં મંત્રી છે એ પણ પટેલ છે એટલે આ બધા એક છત્ર નીચે આવે કોઈ રાજનીતિ નહીં દરેક પાર્ટીમાં માનતા લોકો એક છત્રની ચાવે જ્યારે સામાજિક વાત આવે ત્યારે સમાજની સાથે ઉભા રહે એના માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કેશુબાપાના આશીર્વાદ લઈને અમે જ્યારે ચાલુ કરીશું તો આવો રાજકીય સંત કેશુબાપા માટે તો મેં પણ એમની સાથે કામ કર્યું છે ખરેખર રાજનીતિમાં આવો માણસ રાજકારણી હોય નહીં પણ એ કેશુબાપાને અમે રાજકીય સંત કહીએ છીએ અને એ સંતના આશીર્વાદ લઈને રાજકોટમાં એક અમે જંગી મહાસભાનું આયોજન કર્યું છે એમાં અમે કેશુબાપાની ડોક્યુમેન્ટરી બનાવવાના છીએ કેશુ બાપુના એક પુસ્તકનું વિમોચન પણ કરવાના છીએ અને એ બધા જ આયામો સર કરવા માટે અમે બધા લોકોને આહવાન કરીશું રાજકોટની જનતાને રાજકોટના સૌરાષ્ટ્રની જનતાને ગુજરાતના દરેક લોકોને કે જે કેશુ બાપાની આંગળી પકડીને રાજનીતિ શીખ્યા છે એ લોકો દરેક લોકો આવો ભય વગર આવો ડર વગર આવો અને કેશુ બાપાને શ્રદ્ધાંજલિ પાઠવો એવું અમે આમંત્રણ આપવાના છીએ કેમ તમને એવું લાગે છે કે ભય અને ડર વગર આવવાની વાત કરી રહ્યા છો તમે એ મેં કરી એટલા માટે કરી કે જે રીતે કેશુબાપાના શાસનના પછી કેશુબાપાને બે હજાર એક પછી જે રીતે એમની ઉંમરના લીધે કે જે રીતે કેશુબાપાને આજ પણ કોઈ નામ લેતું નથી કેશુબાપાની જ્યારે વાત આવે તો ભારતીય જનતા પાર્ટીને કેશુબાપાએ ઊભી કરી છે ઓગણીસો ને એસી પછી જનસંઘ પછી કે તો આજે પણ હું હું તો ભારતીય જનતા પાર્ટી એમ કામ કરું છતાંય મારે કહેવું પડે છે કે કેશુબાપાનું નામ લેતા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ડર હોય અથવા એના નેતાઓમાં ડર હોય મને લાગી રહ્યું છે પરંતુ અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા અમે કેશુબાપાએ જે કામ કર્યા છે એને અમે લોકો સમક્ષ લઈ જવા માગીએ છીએ કે કેશુ બાપાએ ગોકુળિયા ગામની યોજના હોય હા આ નર્મદાની કેનાલો ખેતર સુધી ખેતરે ખેતરે પહોંચાડવાની યોજના હોય સિલિંગ એક્ટનો ધારો હોય કે આઠ કિલોમીટરની મર્યાદા મારી એની બહાર કોઈ જે ખેડૂતો એ બહાર જમીન નહોતા ખરીદ શકતા એ આજે આજે ગુજરાતનું ડેવલપિંગ છે ને એ કેશુબાપાના વિઝનને પણ આભારી છે તો ઠીક છે સમયાંતરે દરેક લોકોએ કામ કર્યું એમાં અમે કોઈને બાકાત રાખવા નથી માગતા પણ એમાં પણ કેશુબાપાનો ફાળો છે એવું અમે કહેવા માગીએ છીએ અને આવા રાજકીય સંતને જો ભૂલાવવામાં આવે તો હું એવું માનું છું કે ફક્ત પાટીદારો નહીં ગુજરાતની જનતાએ પણ એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ જી ગીશાબેન તમને પૂછીશ કારણ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે રીતે ચિરાગભાઈ કહે છે કે કેશુભાઈને ભૂલી ગઈ છે તમને એવું લાગી રહ્યું છે કે કેશુભાઈ ભૂલાઈ ગયા છે અને કેશુભાઈને યાદ કરવાનો આનાથી વધારે સારો મોકો હોઈ ન શકે હું ગોપીબેન આમ તો સમાજ તરફથી અમારી વાત રાખીશ હું કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી એટલે નીડર તરી નીડર થઈને આ વાત મૂકીશ કેશુ બાપાને ભૂલ ભૂલી જવામાં નથી આવ્યા ભૂલાવી દેવામાં આવ્યા છે બરાબર એવું એક માહોલ પેદા કરવામાં આવ્યો છે કે આ જે કંઈ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે કંઈ ઉદય થયો છે એ મોદીના શાસન પછી થયો છે હકીકતમાં કેશુબાપાની વાત કરીએ ને તો ગુજરાતની અંદર સત્તા પરિવર્તનનો પાયો નાખનાર કેશુભાઈ પટેલ હતા જેની તમને જોઈએ તો એના ઘણા બધા એવા એવી યોજનાઓ છે કે જેના લીધે ગામડાઓની પરિસ્થિતિ સારી બની છે અને ગામડાના લોકો સુધી તમે જાઓને તો આજે પણ કેશુબાપાને બધા યાદ કરે છે અને છતાં બી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે અમારો પાટીદાર સમાજના નેતા પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી કેશુબાપાને નામ લેતા પણ ક્યાંક ને ક્યાંક ડરે છે એટલે આ જે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના બેનાની બેનર નીચે જે કેશુબાપાનો જે કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક એ ઉભી છે કે સમાજ માટે સમાજના જે લોકો જે થઈ ગયા છે કે જેના લીધે સમાજ જે ડરમાંથી બહાર નીકળો તો અને કંઈક કરી બતાવવા માટે આગળ આવ્યો હતો એવા એવા લોકોને પણ અમે પાછા ફરી પાછા સમાજની સમક્ષ એનું આખે આખું જીવનચરિત્ર રાખી અને સમાજને દેખાડવા માગીએ છીએ કે ભાઈ આપણા સમાજ આપણા સમાજની તાકાત શું છે હમ આપણા સમાજના લોકોએ શું શું કર્યું છે અને કેવા બધા લોકોને એવું નથી કે સમાજને ખાલી બધા સમાજના લોકો માટે ફાયદાકારક યોજનાઓ બહાર લાવવા છે એટલે આપણા સમાજ માટે શું શું આપણો સમાજની તાકાત શું છે એ લોકો સુધી અમે પહોંચાડવા માગીએ છીએ તમે કહી રહ્યા છો કે સમાજની તાકાત લોકો સુધી પહોંચાડવાની વાત છે પરંતુ જે રીતે પાટીદાર આંદોલન થયું હતું અને પાટીદાર આંદોલનમાં ચૌદ પાટીદારોના દીકરાના જીવ ગયા હતા એ પછી પાટીદાર આંદોલનને લઈને એવું કોઈ સરકારે ખાલી એક આયોગ બનાવી દીધો અને આયોગ બી હવે બંધ થઈ ગયો છે એમાં પણ અત્યારે કોઈ જ નથી તમને શું લાગી રહ્યું છે કે અત્યાર સુધી જે વસ્તુ સરકાર દ્વારા આનંદીબેન પટેલ હતી ત્યારે થયું ભૂપેન્દ્રભાઈના સમયમાં તો એ પણ નથી અને હવે પાટીદારોને ક્યાંક ફરીથી એવું લાગી રહ્યું છે કે અન્યાય થયો છે માટે આ ફરીથી શરૂઆત કરી રહ્યા છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ ને ગોપીબેન તો ભાજપની અંદર સમાજનું ચાલતું નથી બરાબર છે ઉપરથી જે ઓર્ડર આવે છે એ લોકો કરે છે અહીંયાના હોદ્દા માત્ર ખાલી છે આજે હું કહું છું તમારા મંચ ઉપરથી કહું છું કે કદાચ સીએમ ભલે અમારા સમાજના છે પણ એનામાં પણ કહેવાય ને નિર્ણય શક્તિ નથી પોતે જાતે કોઈ નિર્ણય લઈ શકે ને એવો એવો કોઈ જ માહોલ રહ્યો નથી બધું ઉપરથી મેનેજ થાય છે અને એ પ્રમાણે ચાલે છે એટલે કહેવાનો મતલબ એવો છે કે તે તમે જે આંદોલનની વાત કરી એ ચૌદ ભાઈઓ અમારા શહીદ થઈ ગયા એ આજે પણ અમને ક્યાંક ને ક્યાંક એ દુઃખ અમારા હૃદયમાં પડેલું છે અને અમે ક્યારેય જિંદગીભર એ વસ્તુ ભૂલી નથી શકવાના અમારી આવનારી પેઢી એ વસ્તુને આમ કહેવાય ને કે ગમે એટલું કદાચ કહેવાય ને કે પેલા તમારી સાથે જે થયું હોય ને પછી તમે કદાચ સોનાના થઈ ને તો બી અમને અમને એ વસ્તુ યોગ્ય જ નથી એમ એ ટાઈપનો માહોલ અમારા યુવાનોમાં છે અને છે આંદોલનનો લાભ લઈને જે લોકો જ્યાં જ્યાં ગયા છે જે લોકો એ વસ્તુ અલગ છે પણ જે કરતા એ આજે પણ એ એ પીડામાંથી રહ્યો તો આ એક મંચ છે કે લોકોની જે પીડા છે એ એનું ક્યાંક ને ક્યાંક એનું કંઈક સમાધાન નીકળે ને એના માટેનું પણ અમે એક એકાક મંચ ઊભું કરી રહ્યા છીએ તમે મંચની વાત કરી રહ્યા છો કારણ કે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ એક સિક્કાની બે બાજુ કહેવાય છે પાટીદાર ગમે તેટલો નારાજ થાય પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનું છોડશે નહીં આવું એક કહેવાય છે એના મૂડ સુધી જાવ ને તો પણ ક્યાંક ને ક્યાંક આપણને કેશુ બાપા તમને યાદ આવશે અમે એ ભારતીય જનતા પાર્ટીની સાથે હતા જે કેશુ બાપા કેશુ બાપાને ભારતીય જનતા પાર્ટી હતી અમારા જે વડીલો છે એના મગજમાં જે ભારતીય જનતા પાર્ટીની છાપ છે ને એ કેશુ બાપાના લીધે છે બીજા લોકો આવ્યા એ લોકોએ ખાલી એનો ઉપયોગ કર્યો છે તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું એટલે તમે જે કહેવાય છે ને કે તમે પટેલો ભારતીય જનતા પાર્ટી બે એક સિક્કાની બે બાજુ છે એવું કેવું અત્યારે પેલું લાગે કારણ કે એક આંદોલન પછી કદાચ પાટીદાર જે યુવા પેઢી છે હવે પછીની જે પેઢી છે એના મગજમાં જે ભારતીય જનતા પાર્ટીની છાપ છે ને બહુ ખરાબ છે પણ છતાં બી અમે લોકો કેશુ શું કર્યું છે ને એ એ અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ એટલે હું એવું જ કહીશ કે જે ભારતીય જનતા પાર્ટીની છાપ જે પટેલોના મગજમાં છે ને કેશુબાપાના લીધે છે એટલે અમે કેશુબાપાની ભારતીય જનતા પાર્ટી સાથે હતા ચિરાગભાઈ તમને પૂછીશ કારણ કે કેશુભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની વાત કરી રહ્યા છે જીજ્ઞાબેન પણ પાટીદાર આંદોલન થયું હાર્દિક પટેલની સાથે તમે હતા શરૂઆતના જે પાયાના કાર્યકર જેને કહી શકાય એવા પાયાના કાર્યકર્તાઓમાંથી તમે તમે એક હતા આજે બધા બધા જ જ વિખેરાઈ ગયા છો કાં તો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધું ને અમુક લોકો કોંગ્રેસ સાઈડ જતા રહ્યા કે અન્ય પાર્ટી તરફ જતા રહ્યા બહુ ઓછા લોકો અન્ય પાર્ટી તરફ ગયા છે મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટી તરફ છે હવે ક્યાંક આ એક બગાવતનું બિગુલ છે કે શું છે આ કોઈ બગાવત નથી હું પણ ભારતીય જનતા પાર્ટીમાં છું અત્યારે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જે પાયાના લોકોને યાદ કરવાનો એ અમારી ફરજ છે અમે નગુણા નથી કદાચ કેટલાય લોકો નગુણા થઈ ગયા છે કે જેને આ પાર્ટી ઊભી કરી અને એનું નામ લેતા પણ ડર લાગતો હોય તો એ નગુણા કહેવાય કેટલાય લોકોએ બાપાની આંગળી પકડીને અત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ થઈને બેઠા છે પરંતુ બાપાનું નામ લેતા ગભરાય છે એ કહેવાય એ ન હોવું જોઈએ અને શાના માટે આજે આખા આખા ગુજરાતમાં હે એક પૂર્વ મુખ્યમંત્રીએ જે આખા આખા સમાજના આખા ગુજરાતના અઢારે વરણના કામ કર્યા છે એવા માણસને ભૂલાવી દઈને એનું ક્યાંય સ્ટેચ્યુ પણ જોવા નથી મળતું હે આ કમલમમાં ઊભા થયા છે તો કમલમમાં ક્યાંય કેશુબાપાનો ફોટો નથી કેશુબાપાએ પોતાનું જીવન આ આ ગુજરાત માટે ખર્ચી નાખ્યું છે અને છતાંય જો એમને ભૂલાવી દેવામાં આવે તો કદાચ કેશુબાપાને યાદ કરી અને લોકો એવું કહેતા હોય કે આ બગાવત કહેવાય તો આ બગાવત અમને મંજૂર છે આ બગાવત બગાવત નથી પરંતુ કેશુ બાપા નું નામ લેવું એ જો બગાવત હોય તો એ લોકો જાણતા હોય તો આ બગાવત અમને મંજૂર છે અમારા કેશુ બાપા નું નામ લેવું છે કેશુ બાપા અમારા મોભી છે આ ગુજરાત ના ગયા હતા એટલે અમારી આ બગાવત તમે જે ગણો એ પરંતુ આ રાજકીય વિષય નથી આંતરરાષ્ટ્રીય કુર્મી સેના એ રાજકીય વિષયને આગળ વધારવા માગતી નથી બાપા અમારા સમાજના હતા આ ગુજરાતના આગેવાન હતા અઢાર વર્ષનું કામ કર્યું અને એમને શ્રદ્ધાંજલિ આપવી એ અમારી ફરજ છે એટલે બાપાનું અમે પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ ઘણા બધા સમાજના પ્રશ્નો છે જે ઘણી બધી સામાજિક સંસ્થાઓ કરી રહી છે પરંતુ જે એવા પ્રશ્નો છે જ્યાં ટચ ન થતા હોય એ સંસ્થાઓ ન પહોંચી શકતી હોય એવા પ્રશ્નોને લઈને અમે નીકળ્યા છીએ અમે કોઈ રાજનીતિ નથી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધની વાત નથી પરંતુ બાપા અમારા હતા અને બાપા માટે જે કરવું પડે બાપાની યાદગીરી માટે અમે કરવાના છીએ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ જે અનુભવી લોકો છે બાપા સાથે જેને કામ કર્યું છે એવા લોકોને મળી અને ક્યાંક ને ક્યાંક બાપાના સંસ્મરણો અમે પાટીદાર સમાજના યુવાન સુધી પહોંચાડવા માગીએ છીએ અને અમે ઘર ઘર જઈ અને એ બાપાના વિચારો બાપાના સપનાનું ગુજરાત અમે લોકો યુવાનોને સુધી પહોંચાડીશું ફક્ત આ રાજકોટ એક નિમિત્ત છે શ્રદ્ધાંજલિ કેશુબાપાને આપીએ રાજકોટનો કાર્યક્રમ એક નિમિત્ત છે અમે ગુજરાતના બધા ગામડા ખોંધવાના છીએ અને ગામડે ગામડે કેશુબાપાને લોકો શ્રદ્ધાંજલિ આપે ને એવું પણ અમે ગોઠવી રહ્યા છીએ એટલે કદાચ અમે હરુજુ સંગઠન નવું છે પરંતુ અમારા સમાજના બીજા સંગઠનનો પણ સાથ સહકાર લઈને અમે કદાચ ગુજરાતના એક એક ગામડે

આ કોઈ એક વ્યક્તિ માટે કામ નથી કોઈ ચિરાગ પટેલ કે કોઈ એક વ્યક્તિનો વિષય નથી આ પાટીદાર સમસ્ત પાટીદારનો વિષય છે અને અમે તો એનાથી પણ આગળ ઉઠીને લેવા કડવામાંથી પણ આગળ ઉપર ઉઠીને આખા ભારતના આખા વિશ્વના કુર્મી પટેલોને એક કરવા જઈ રહ્યા છીએ કુર્મી ગુર્જારોને એક કરવા જઈ રહ્યા છીએ ત્યારે કોઈ એક વ્યક્તિ એ અપવાદ છે આમાં બધા જ હોય આ નીચે મારો દુશ્મન હોય કોઈ મારે બનતું ના હોય મારે તમારી સાથે કદાચ અણગમો હોય પરંતુ જ્યારે હું મારા સમાજની વાત લઈને નીકળ્યા હોય ત્યારે મારો ભાઈ છે અને અમે બધા સાથે જ હોય જેને પાટીદાર સમાજ માટે પ્રેમ છે જેને કેશુ બાપા માટે લાગણી છે એ બધા જ અમારા પ્લેટફોર્મ પર હશે કદાચ કોઈની તકલીફના હિસાબે ન આવી શકે તો એ એમનો વિષય છે પરંતુ જે આ સમાજ માટે લાગણી ધરાવે છે કેશુ બાપા માટે લાગણી ધરાવે છે એ દરેક લોકોને અમે સાથે લઈને ચાલવાના છીએ જેને પાટીદાર સમાજ માટે પ્રેમ છે આવનારા સમયમાં પાટીદાર સમાજ એક સર્વોચ્ચ શિખર ઉપર પહોંચે સામાજિક ક્રાંતિ તરફ આગળ વધે ઘણા દૂષણો પણ સમાજમાં હોય એને પણ નાશ કરીને સમાજને એક ઉત્થાન થાય એ તરફ અમે આગળ જઈ રહ્યા છીએ અને અમારા આ વિચારોમાં જે પણ લોકો અમને મદદ કરશે એની સામે સાથે અને એની સાથે જ રહીને કામ કરીશું અમે અચ્છા એમાં કોણ કોણ જે રાજકીય નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાઓ પણ આવશે આની અંદર તમારા મંચ ઉપર આ કાર્યક્રમમાં કેશુ બાપાને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તો એમાં અમે પક્ષાપક્ષીથી પર થઈ અને દરેક પાર્ટીના જે આગેવાનો છે અમે એમને આમંત્રણ આપીશું સામાજિક સંસ્થાઓના આગેવાનોને પણ અમે આમંત્રણ આપવાના છીએ અને જે પણ કદાચ કોઈ પોલિટિકલ એંગલથી ન જોતું અથવા ન હોય પાર્ટીમાં અને સમાજ માટે કંઈ કરવા ઈચ્છતા હોય અને નાના નાની પોતાની સંસ્થાઓ પણ ચલાવતા હોય તો એ ગામડે ગામડે ચાલતી નાની સંસ્થાઓ કે ગુજરાતમાં ચાલતી મોટી સંસ્થાઓ અથવા ગુજરાત બહાર જે પાટીદાર સમાજ કુર્મી સમાજનું કામ કરી રહ્યા છે એવા લોકોને પણ અમે ઇન્વાઇટ કરવાના છીએ એટલે અમે સૌને સાથે લઈને ચાલવા વાળા લોકો છીએ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના એ બધાને સાથે લઈને ચાલશે અને ફક્ત આ એક સમાજ છે સમાજનું સંગઠન છે એનો મતલબ એવો પણ નથી કે અમે બીજા સમાજની સાથે છીએ અમારા સમાજનું ઉદ્ધાર કરવા માટે અમારા સમાજનું ઉત્થાન કરવા માટે અમે આ સેનાનું નિર્માણ કર્યું છે એટલા માટે જ્યારે જ્યારે પણ પાટીદાર સમાજના કોઈ પ્રશ્ન આવશે તમારે અમારી આ સેના એના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જે પણ કરવું પડે જેને પણ પાસે જવું પડે સમાજની સંસ્થાઓ પાસે એને બધાને સાથે લઈને એને નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું તમે પ્રયત્ન કરવાની વાત કરી રહ્યા છો પણ કારણ કે ક્યાંક એક રાજનીતિક બેકઅપ પણ જોઈશે આ આખું સંગઠન ઊભું કરવા માટે એમાં તમને કોણ રાજનીતિમાં મદદ કરશે ગોપીબેન પાટીદાર આંદોલન પછી અમે જોયું કે હંમેશા સામાજિક સંગઠનો રહે અને રાજકીય સંગઠનોની પાછળ દોડતા હોય છે પણ ખરેખર જ્યારે જો સામાજિક તાકાત ઊભી થતી હોય છે ને ત્યારે હું એવું માનું છું કે સામાજિક તાકાત રાજકીય તાકાતની પાછળ દોડવાની જરૂર રહેતી નથી રાજકીય તાકાત કોઈ પણ પાર્ટીની હોય એ સામાજિક સંગઠનની પાછળ આવતી હોય છે રાજકીય પાર્ટીને સામાજિક સંગઠનોની જરૂર હોય છે એટલે સંગઠન એવું મજબૂત બનાવવું જોઈએ કે રાજકીય પક્ષા પક્ષેથી પર રહી અને સમાજનું કામ કરતા હોય ત્યારે હું માનું છું કે રાજકીય પાર્ટી પાસે જવાની જરૂર નહીં રાજકીય બેકિંગની પણ જરૂર નહીં પડે રાજકીય પાર્ટીઓ અમારું બેકિંગ બનશે એવું મેં દેખાય છે છેલ્લો સવાલ તમને પૂછી લો તમને શું લાગી રહ્યું છે કે આની અંદર કારણ કે જે રીતે અત્યારે પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ ઘણા બધા વિરોધ જે છે ફરીથી ક્ષત્રિયો આવી ગયા છે મેદાનમાં તમારો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જ્યારે લોકસભાની ચૂંટણી વખતે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા હતા ફરીથી ક્ષત્રિય સમાજ સામે આવ્યો છે અને હવે પાટીદારો જે છે એ પણ કેશુબાપાના છત્રછાયા હેઠળ એક થવાની વાત કરી રહ્યા છે તો હવે પછીની રણનીતિ શું હશે આમાં રણનીતિની કોઈ વાત જ નથી આ એક સામાજિક કાર્યક્રમ છે જે આખા સમાજને સાથે લઈને ચાલવા વાળી વાત છે પહેલા તો હું તમને એ કહી દઉં કે મારો એક વિડીયો કદાચ પરસોતમ રૂપાલા વિરુદ્ધનો એક બાર પડ્યો હતો એટલે લોકોએ એવું વિચાર્યું હશે કદાચ કે હું ક્યાંક ને ક્યાંક મારા સમાજના લોકોને સાઈડમાં રાખીને ક્ષત્રિય સમાજનો સપોર્ટ કરું છું પણ એવું નથી આંદોલનના કારણે છે ને અમે ઘણા નેતાઓ એવા હતા કે પાટીદાર સમાજનો ઉપયોગ કરી અને ઉપર સુધી પહોંચ્યા હતા અને જ્યારે સમાજને જરૂર પડીને ત્યારે એ ક્યાંયનો ક્યાંય અમારી સાથે ઊભા ન હતા એટલે એક એ રોષ હતો કે ભાઈ જ્યારે તમને સમાજની જરૂર પડે છે ત્યારે ત્યારે જ છેક તમને સમાજ યાદ આવે છે જ્યારે અમારી બેન બહેનો દીકરીઓને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવતી હતી ત્યારે તમે કેમ નહોતા બોલ્યા એ એક રોષ હતો એટલે આ કોઈ બીજા સમાજની સામે પડવાની કે એવી કોઈ જ વાત જ નથી કેશુબાપાએ તો તમામ સમાજ હું તો એમ કહું છું કે ક્ષત્રિય સમાજ છે બીજા બીજા બધા સમાજો છે બધા સમાજ માટે સારું કામ કર્યું છે એ એ ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે અને જે એ જ્યારે સીએમ હતા ને ત્યારે લોકો માટે એવી એવી યોજનાઓ લાવ્યા હતા કે એ લોકો ક્યારેય ભૂલી શકે એમ જ નથી એના લીધે ઘણી બધી તમે તમે જુઓ ને તો ખાલી ગામડાનું ડેવલપમેન્ટ કરવાવાળા હતા ને કેશુભાઈ પટેલ હતા એટલે બધા સમાજ માટે કેશુબાપાએ સારું કામ કર્યું છે અને આ કોઈ એકાબીજા સમાજને નીચું દેખાડવાની કે એ લોકો કોઈ કાર્યક્રમ કરે છે એટલે આપણા કરવું છે એવી કોઈ વાત જ નથી અને બીજું તમે એક બગાવતની વાત કરી હતી તો હું એટલું કહી દઉં કે જ્યારે પણ કોઈ મોમેન્ટ ચાલતી હોય ને તો શરૂઆત એની બહુ શાંતિથી થતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક કોક પોતાના રોટલા શેકવા માટે કે પછી કોઈ રાજકીય પક્ષો છે એ પોતાની કહેવાય ને કે પેલું એની રમતો રમવા માટે જ્યારે છે ને આ પ્લેટફોર્મનો મિસયુ મિસયુઝ કરતી હોય ત્યારે એ શાંતિ છે ને ક્રાંતિમાં પરિવર્તિત થતી હોય છે એટલે એ ડિપેન્ડ છે કે સામેથી તમને રિએક્શન શું મળે છે પણ કહેવાનો મતલબ કે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના છે એ એ તમામ પાટીદારોને સાથે લઈને તમામ એટલે કહેવાનો મતલબ કે ગુજરાતના જ નહીં પણ આખા ઇન્ડિયાના પાટીદારો ઇન્ડિયાની બહારના જે પણ પાટીદારો છે એનો એને સાથે લઈને આ કાર્યક્રમ કરે છે કદાચ એવું બી બને કે બહારથી પણ લોકો આવશે ઇન્ડિયાની બહારથી પણ લોકો જોડાશે એટલે આ કોઈ કહેવાય ને કે એવું સામાજિક કે રાજકીય કોઈ સોરી રાજકીય કોઈ કાર્યક્રમ નથી એક સમાજને એકઠો કરવાનો એક બેઝ બેઝ મેં તમને કીધું એ છે અને બીજું કે હું તો એવું કહું છું કે અમે તમે જેમ આમંત્રણ આપવાની વાત કરી આમંત્રણ અમે તમામ પાટીદાર નેતાઓને આપશું એ ચાહે કોંગ્રેસમાં હોય ચાહે ભાજપમાં હોય ચાહે બીજી કોઈ પણ પાર્ટીમાં હોય અને પોતાની રીતે નાનું મોટું કોઈ પણ સંગઠન ચલાવતા હોય આ પાટીદાર સમાજના મોભી હતા કેશુભાઈ પટેલ અને એના એનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એટલે એમાં કોઈને વાંધો હોવો જ ન જોઈએ અને જો હોય વાંધો પોતાના પક્ષની ગુલામી કરવી હોય અને એ લોકોને ના આવવું હોય તો એ એનો પ્રશ્ન છે પણ અમારા દ્વારા તમામ લોકોને ઇન્વિટેશન આપવામાં આવશે અને હું આપણા મંચ દ્વારા આખા ગુજરાતના પાટીદારોને પણ કહું છું કે સમય કાઢી અને બાપાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાશો તો અમને એવું લાગશે કે ના ફરી પાછા અમે કંઈક સમાજ માટે કંઈક કરવા નીકળ્યા છીએ ને તો ક્યાંક ને ક્યાંક અમે કંઈક ને કંઈક સારું કર્યું છે ને એનું એક તમે ફળ અમને આપી રહ્યા છો અને એવું અમને લાગી બી રહ્યું છે અમે ઘણા ટાઈમથી આખા ગુજરાતની અંદર અમે પ્રવાસ કરી રહ્યા છીએ ને તો અમને ક્યાંયથી કેશુ બાપાના કાર્યક્રમમાં ક્યાંય કોઈએ એવું નથી કીધું કે ના તમારે આ ન જ કરવું જોઈએ કે આ કરશો તો આવું થશે બધાએ અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે તમે આ કરો આ કરવું જ જોઈએ આપણા સમાજ માટે કરવું જોઈએ બીજા લોકો માટે બી જે કેશુબાપાએ કેશુબાપાની સાથે જે લોકો કામ કરતા હતા એ લોકોએ બી કીધું કે ક્યાંક ને ક્યાંક કેશુ બાપાને ભૂલાવી દેવાની એક આ લોકોની જે કોશિશ હતી એને આપણે ફરી પાછી લોકો સમક્ષ ઉજાગર કરી અને લોકો લોકો સુધી કેશુ બાપાએ જનતા માટે શું કર્યું છે ને બધા કાર્યો જનતા સુધી પહોંચાડવા જોશે બિલકુલ આપ બંને ચિરાગભાઈ ભાઈ આપ અને જીગ્નેશ ભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો પાટીદારો ફરી એકવાર એકઠા થવાની વાત કરી રહ્યા છે કેશુ બાપાની પુણ્યતિથિના જે કાર્યક્રમ છે તેમાં એકઠા થવાની વાત કરી રહ્યા છે અને હવે પછીની શું રણનીતિ હશે એ કદાચ કાર્યક્રમથી વધારે ક્લિયર થશે પણ હા એટલું ચોક્કસ છે કે સમાજને હવે ભેગો કરવા જઈ રહ્યા છે જોવાનું દિલચસ્પ રહેશે કે સમાજ હવે બીજી વાર ક્યારે કે એકવાર પાટીદાર આ અનામત આંદોલન વખતે વિશ્વાસ મૂક્યો હતો પણ ક્યાંક એ વિશ્વાસ કેટલો પૂર્ણ થયો એ સમાજ જ જાણે છે અને હવે ફરીથી વિશ્વાસ મૂકશે કે નહીં તે પણ એક સવાલ છે અને કેશુ બાપાની શ્રદ્ધાંજલિ જે દિવસે આપવામાં આવશે એ દિવસે વધારે આઈડિયા આવશે કે કેટલા લોકો ત્યાં આવે છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર